हेलो विद्यार्थी मित्रों, पंकज सर एजुकेशन चैनल में आपनो हार्दिक स्वागत छे। धोरण 12 रसायन विज्ञान विद्युत रसायन नो 12 नंबर नो लेक्चर लेने आवी रह्यो छुं। 11 नंबर ना लेक्चर नो थोड़ो पार्ट बाकी हतो, ए पहेला पूर्ण करी लो पछी आगळ वधीए। मंद सोडियम क्लोराइड नो विद्युत विभाजन, तो मंद सोडियम क्लोराइड नो विद्युत विभाजन એટલે ખરેખર પાણી નું જ વિદ્યુત વિભાજન, અને પાણી નું વિદ્યુત વિભાજન એટલે એનોડ ઉપર ઓક્સિજન અને કેથોડ ઉપર હાઇડ્રોજન। પ્રક્રિયા બે મોલ H2O માંથી O2 બનાવી લેવાનો, એક મોલ H2O લઈ અને H2 બનાવવાનો, એ બે મોલ લઈને પણ કરી શકાય। બોલો, મંદ સોડિયમ ક્લોરાઇડ નું વિદ્યુત વિભાજન કરીએ છીએ તો એનોડ ઉપર ઓક્સિજન પ્લસ ક્લોરિન મળે, પણ બંને ની હરીફાઈમાં ઓક્સિજન બને છે કારણ કે તેનો વિદ્યુત પોટેન્શિયલ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે, એના ઉપર જેનું મૂલ્ય ઓછું હોય રિડક્શન પોટેન્શિયલ તે થાય। કેથોડ ઉપર શક્ય છે સોડિયમ અને હાઇડ્રોજન મળવાની સંભાવના છે, પણ એ બંને હરીફાઈની અંદર મંદ સોડિયમ ક્લોરાઇડમાં હાઇડ્રોજન આપણને કેથોડ ઉપર મળે છે। સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન, તો સાંદ્રતા ઉપર કેવી રીતે આધાર રાખે છે તેની વાત છે। માત્ર એનોડની પ્રક્રિયા હું અહીંયા લખું છું। જો મંદ સલ્ફ્યુરિક એસિડ લીધો હોય, મંદ સલ્ફ્યુરિક એસિડ લીધો હોય તો કેવી રીતે પ્રક્રિયા થાય છે, ને સાંદ્ર લઈએ તો કઈ રીતે થાય છે। મંદ સલ્ફ્યુરિક લઈએ છીએ તો ઓક્સિજન મળે છે, અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લઈએ H2O2- મળે છે। તો એનોડ છે, બે મોલ પાણી માંથી આપણને O2 મળ્યો, 4H+ મળ્યો, 4H+ H, બે મોલ H2 માંથી O2 મળ્યા, 2 × 4 4H+ મળી ગયા। બેલેન્સ કરવા માટે બાકી બધું બેલેન્સ છે, 4 ઇલેક્ટ્રોન માઇનસ। જો મંદ હોય તો આવા પ્રકારની પ્રક્રિયા થાય છે, સાંદ્ર હોય તો SO42- ના બે મોલમાંથી H2OA2- બની જાય છે। અહીંયા માઇનસ 4 છે, અહીંયા માઇનસ 2 છે, આ બાજુ 2 ઇલેક્ટ્રોન માઇનસ, તો તમારું પ્રક્રિયાનું બેલેન્સ પણ થઈ જાય। અહીંયા બંને એનોડની પ્રક્રિયા છે, H2O ઓક્સિજન માઇનસ 2 માંથી 0 થયો, વધારો થયો, ઓક્સિડેશન થયું, મતલબ એનોડ તરીકે કામ કરે છે। અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક તમે જોઈ શકો છો, 4 × 8, 8 માંથી 2 જાય તો 6, પ્લસ 6 છે, જ્યારે અહીંયા 8 × 2 = 16, 16 માંથી 2 જાય 14, 14 × 2 = 7, પ્લસ 6 માંથી પ્લસ 7 વધારો છે, મતલબ ઓક્સિડેશન થયું છે, ઓક્સિડેશન થયું છે। તો જ્યારે મંદ સલ્ફ્યુરિક એસિડ હોય ત્યારે આવા પ્રકારની પ્રક્રિયા થાય છે, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હોય ત્યારે SO42- માંથી H2O2- બને છે। તો સરળ પ્રક્રિયા છે, મંદ સોડિયમ ક્લોરાઇડ હોય ત્યારે વિદ્યુત વિભાજનના પરિણામે માત્ર પાણીની છે એનોડ ઉપર ઓક્સિજન અને કેથોડ ઉપર હાઇડ્રોજન મળે છે, જ્યારે મંદ સલ્ફ્યુરિક એસિડ છે ત્યારે H2O નું વિદ્યુત વિભાજન થઈને O2 મળે છે। જરા બેલેન્સમાં પ્રશ્ન છે, આ માઇનસ 4 આગળ પ્લસ 4, આ 4 ઇલેક્ટ્રોન ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન, ઓક્સિડેશન ઇઝ રિડક્શન ઇન ગેઇન ઓફ ઇલેક્ટ્રોન, રિડક્શન ઇલેક્ટ્રોન મેળવે જ્યારે ઓક્સિડેશન ઇલેક્ટ્રોન, અને પ્લસ 4 છે, માઇનસ 4 થાય તો જ આ બાજુ સંતુલન થાય, અથવા કુલમાં આઉટ થયું હતું એવું ન ચાલે, બંને બાજુ સમાન થવા દે, પ્લસ 4 માઇનસ 4 0, આ બાજુ પણ ઓક્સિડેશન વિજભાર 0 છે। તો અહીંયા એનોડ અને કેથોડ એનો ઉપરની પ્રક્રિયાઓ છે, વેરી સિમ્પલ ટોપિક નાનો। તો મંદ સોડિયમ ક્લોરાઇડ વિદ્યુત વિભાજન એટલે ખરેખર કોનું વિદ્યુત વિભાજન, ખરેખર પાણીનું વિદ્યુત વિભાજન, અને પાણીનું વિદ્યુત વિભાજન એટલે એનોડ ઉપર ઓક્સિજન અને કેથોડ ઉપર હાઇડ્રોજન મળે। સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ યા મંદ સલ્ફ્યુરિક એસિડ હોય તો એનોડ ઉપર પ્રાપ્ત થતી નિપજ જુદી જુદી છે, જો મંદ હોય તો ઓક્સિજન એનોડ ઉપર મળે છે,
અને સાંદ્ર હોય તો એનોડ ઉપર S4O8 2- મળે છે. યસ, આ બેટરી કોને કહેવાય? આપણી આસપાસ ઘડિયાળની અંદર, રેડિયોની અંદર, ટોર્ચ બત્તીની અંદર જુદા જુદા પ્રકારની બેટરી, જુદા જુદા વોલ્ટેજની બેટરી વપરાય છે. તો આ બેટરી બે પ્રકારની છે. આ બેટરી જે છે એના માટે બીજો ગુજરાતીમાં શબ્દ છે કોષ. તો આ કોષ બે પ્રકારના છે. એક કોષ છે પ્રાથમિક કોષ, જેને પ્રાઇમરી સેલ કહે છે, પ્રાથમિક કોષ. અને બીજા છે દ્વિતીય કોષ, દ્વિતીય કોષ, સેકન્ડરી કોષ, દ્વિતીય કોષ અથવા દ્વિતીય બેટરી. કોષ માટે એની શબ્દ છે બેટરી. બેટરી બે પ્રકારની છે, એક પ્રાથમિક કોષ છે, દ્વિતીય કોષ છે. તમારી આજુબાજુમાં નજર કરો, મોબાઈલમાં બેટરી વાપરો છો, છે બેટરી, પાછળ શબ્દ વાપરે છે બેટરી, એની જ વાત છે અહીંયા. તો એ બેટરીને તમે ફરીથી એક વખત વાપર્યા પછી ફરીથી વાપરી શકો છો. હા, સવારમાં ચાલુ કર્યું વાપરવાનું, ઉપયોગ કરતા ગયા કરતા ગયા બેટરી ડિસ્ચાર્જ થતી ગઈ, સાંજ પૂરી થઈ ત્યાં બેટરી સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ, ફરીથી આપણે એને ચાર્જિંગમાં મૂકીએ છીએ. ચાર્જિંગની પ્રક્રિયા થાય છે, ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા જુદી જુદી વિરુદ્ધ દિશાની હોય છે, વિદ્યુત પ્રવાહ ઉલટાવવામાં આવે છે. તો એક પ્રકારની છે મોબાઈલની બેટરી, અને બીજી તમે જોયું છે ઘડિયાળની, ઘડિયાળનો સેલ, ઘડિયાળની બેટરી. તો ઘડિયાળની બેટરી તમે ઉપયોગ કર્યો 2 મહિના, 5 મહિના, 10 મહિના ચાલ્યો પછી બેટરીને પાછી ફરીથી જીવિત કરી શકાતી નથી, ફરીથી તેને પુનઃ ઉત્પાદિત કરી શકાતી નથી, યુઝ એન્ડ થ્રો છે. તો એવી બેટરી, એવા કોષ કે જેને ફરીથી પુનઃ જીવિત કરી શકાતા નથી, ફરીથી ઉપયોગમાં લઈ શકાતા નથી, તેવી બેટરીને, તેવા કોષને પ્રાથમિક કોષ કહે છે. જેને ફરીથી ઉપયોગમાં લઈ શકાતા નથી, જેને ફરીથી પુનઃ ઉત્પાદિત એટલે કે પુનઃ જીવિત, કોઈ પણ શબ્દ વાપરો, પુનઃ ઉત્પાદિત કરી શકાતા નથી. એક વખત ઉપયોગમાં લીધા પછી તે મૃત બની જાય છે, ફરીથી ઉપયોગ કરી શકાતો નથી, પુનઃ ઉત્પાદિત કરી શકાતા નથી, પુનઃજીવિત કરી શકાતા નથી, તેવા કોષને પ્રાથમિક કોષ કહે છે. એવા વિદ્યુત, ખરેખર તો બેટરી એક વિદ્યુત રાસાયણિક કોષ છે, વિદ્યુત રાસાયણિક કોષ છે, જે રાસાયણિક ઉર્જાનું, જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. દ્વિતીય કોષ છે, એવો કોષ કે જેને એક વખત ઉપયોગમાં લીધા પછી ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે, ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે, મતલબ તેને ફરીથી જીવિત કરી શકાય છે, મતલબ તેને ફરીથી પુનઃ ઉત્પાદિત કરી શકાય છે, પુનઃ ઉત્પાદિત કરી શકાય છે, એવા કોષને દ્વિતીય કોષ કહે છે. પ્રાથમિક કોષનું જાણીતું ઉદાહરણ છે સૂકો કોષ, જે નોવીનો પાવર સેલ આવે છે તે છે સૂકો કોષ. એવી જ રીતે પેન્સિલ સેલ છે, તેવો જ મર્ક્યુરી કોષ છે. જુદા જુદા ઘણા બધા ઉદાહરણ લખી શકાય છે. મર્ક્યુરી કોષ છે, સૂકો કોષ છે, લેપ્લાન્સે કોષ છે, લેપ્લાન્સે કોષ, વૈજ્ઞાનિકના નામ લેપ્લાન્સે ના હોય, જે તમે પાવર ઉપયોગ કરો છો ટોર્ચ બધીની અંદર મોટો, તે લેપ્લાન્સે કોષ છે, સૂકો કોષ છે. અહીંયા જાણીતા ઉદાહરણ ખાસ કરીને છે લેડ સંગ્રાહક કોષ, લેડ સંગ્રાહક કોષ, અને બીજો છે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ, નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ, જેને ફરીથી ઉત્પાદિત કરી શકાય છે. તો અહીંયા આપણે ખાસ કરીને બે કોષ વિશે જોવાનું છે, લેપ્લાન્સે કોષ અને મર્ક્યુરી કોષ, એની એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયા જોઈએ. આપણે લેપ્લાન્સે કોષ, સૂકો કોષ, લેપ્લાન્સે કોષ. તો લેપ્લાન્સે કોષની અંદર કેવી એની રચના છે, લેપ્લાન્સે કોષની રચના કેવી છે? તો કે ગોળ પાત્ર છે, ઝીંકનું પાત્ર છે, જે એનોડ તરીકે વર્તે છે, એનું તળિયું પણ ઝીંકનું છે, જે એનોડ તરીકે વર્તે છે.
વચ્ચેના ભાગમાં એક કાર્બનનો સળિયો છે જે તળિયે અડે નહીં તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે. કાર્બન એટલે કે ગ્રેફાઇટ. અહીંયા ગ્રેફાઇટનો સળિયો છે કાર્બનનો સળિયો જે કેથોડ તરીકે વર્તે છે જ્યારે રિડક્શનની પ્રક્રિયા થાય છે. અહીંયા આની ફરતી બાજુ અહીંયા એના આજુબાજુના વિસ્તારની અંદર ભરવામાં આવે છે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 અને તેના બાકીના ભાગમાં ભરવામાં આવે છે એમોનિયમ ક્લોરાઇડ અથવા ZnCl2 લુગદી એટલે પેસ્ટ જેની અંદર પાણી મળી રહે પેસ્ટ. તો અહીંયા આ રીતનો લેગલા સેકોસ છે એનો ઉપરનું તળિયું સીલ કરેલું છે ઝીંકનું નીચે પાત્ર છે એનોડ તરીકે ઝીંક વર્તે છે. એનોડની પ્રક્રિયા સમજી લઈએ. ઝીંકમાંથી બને છે Zn2+2 ઇલેક્ટ્રોન-2, વેરી સિમ્પલ પ્રક્રિયા છે. કેથોડની પ્રક્રિયા MnO2 એમાંથી બને છે MnOOH. અહીંયા MnO2 માં Mn નો ઓક્સિડેશન આમ છે 2+4 એટલે કે +4 અને અહીંયા છે OH -1 ઓક્સિજન નો -2 -3 સામે ગયા તો +2 +4 માંથી +3 થાય છે મતલબ ઘટાડો થાય છે કેથોડ ઉપર રિડક્શન ઘટાડો બરાબર છે. તો આ રીતે પ્રક્રિયા છે. તો આ ઓક્સિજન ક્યાંથી આવ્યો વધારાનો ઓક્સિજન હાઇડ્રોજન ક્યાંથી આવ્યો તો તે તમે અહીંયા એમોનિયમ ક્લોરાઇડ છે ત્યાંથી NH3NH4+ છે NH એમોનિયમ ક્લોરાઇડ માં છે NH4+ અથવા ZnCl2 માં છે Zn2+ પણ તમે લખી શકો છો. અહીંયા પ્રક્રિયા એવી છે NH4+ એમાંથી બની ગયો એમોનિયા વાયુ NH3 એક હાઇડ્રોજન વધ્યો તે અહીંયા લાગી ગયો બે ઓક્સિજન બાકીનું બેલેન્સ થઈ ગયું છે માત્ર ઇલેક્ટ્રોન બેલેન્સ કરવાનું બાકી છે +1 છે આ બધું તટસ્થ છે એક ઇલેક્ટ્રોન માઇનસ. કુલ પ્રક્રિયા લખવા માટે આપણે એનું બેલેન્સ પણ કરી શકીએ જોઈ શકો છો તમે બાકી બધું બેલેન્સ છે ઇલેક્ટ્રોનનું બેલેન્સ કરવું જરૂરી છે ફરી એક વખત નજર કરીએ NH4+ યસ તો ત્યાં +1 છે આ બધું -1 છે તો એક ઇલેક્ટ્રોન માઇનસ લખી દે આ બાજુ +1 -1 0 બંને બાજુ એનું બેલેન્સ થઈ ગયું. કુલ પ્રક્રિયા લગતા પહેલા ઇલેક્ટ્રોનનું બેલેન્સ કરવું જરૂરી છે કુલ પ્રક્રિયા લખવા માટે તમારી ટેક્સમાં એ કુલ પ્રક્રિયા નથી આવી છતાં જો કુલ પ્રક્રિયા લખવી હોય તો આને તમે બે વડે ગુણી શકો છો બધાને બે વડે એટલે બેલેન્સ થઈ ગયું. કુલ પ્રક્રિયા લખો બે ઇલેક્ટ્રોન ગુણી ગયા Zn+2 મોલ MnO2 +2 મોલ NH4+ એમાંથી બની જશે Zn2+2 મોલ MnOOH અને 2 મોલ એમોનિયા વાયુ છૂટો પડે છે. તો આ છે લેક્લાન્સેકોસ જેને એક વખત ઉપયોગમાં લીધા પછી ફરીથી ઉપયોગમાં લઈ શકાતો નથી. તો આ કોષ કેટલા વોલ્ટેજ આપે છે 1.5 વોલ્ટેજ આપે જેનો EMF છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ 1.5 વોલ્ટેજ આપે છે. કેટલા વોલ્ટેજ પાવર આપે છે પ્રવાહ આપે છે તો 1.50 વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે. મારે 6 વોલ્ટની જરૂર હોય તો આ 1.5ના 2 ને શ્રેણીમાં જોડવામાં આવે છે. તો આ રીતે પ્રવાહ જેટલો જરૂર હોય એના આધારે તમે તેનો ઉપયોગ કરી શકો છો. અહીંયા આનું વર્ણન કરવું હોય પ્રાઇમરી કોષનું સુપર કોષનું તો ઝીંકનું પાત્ર ધરાવે છે એનોડ તરીકે જેના પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે કેથોડ તરીકે કાર્બનનો સળિયો છે તળિયે ન વળે તેની કાળજી રાખવામાં આવે છે તળિયે સ્પર્શ ન થાય તેને ઉપરથી સીલ કરવામાં આવે છે ફરતી બાજુ કાગળથી પછી સીલ કરવામાં આવે છે એનોડ ઉપર. આમ પ્રક્રિયા જટિલ છે પણ આ રીતે સમજી શકાય છે એનોડની પ્રક્રિયા કેથોડની પ્રક્રિયા. બીજો કોષ છે મર્ક્યુરી કોષ. તો
मर्क्यूरी कोष जे छे मर्क्यूरी कोष तेने समझी लईए आपणे मर्क्यूरी कोष नी अंदर मर्क्यूरी कोष ए नानो सेल छे जे ओछा वोल्टेज जरूर है 1.35 वोल्टेज आपे छे એટલા વોલ્ટેજ આપે છે 1.35 વોલ્ટેજ મર્ક્યુરી કોષ છે તે વોલ્ટેજ આપે છે 1.35 વોલ્ટ જનરલી એનો ઉપયોગ સાંભળવાના એડ્સ એટલે કે સાંભળવાના સાધનો હિયરિંગ એડ્સ જેને કહેવાય છે ઇયરફોન સાંભળવાના સાધનોની અંદર ઉપયોગી છે ઘડિયાળમાં ઘડિયાળની અંદર ઉપયોગી છે આનો ઉપયોગ સુકાપસ એટલે કે લેગ્રાન્જ કોષનો ઉપયોગી ઘડિયાળમાં થાય છે ઉપરાંત થાઇરિસ્ટરમાં પણ તેનો ઉપયોગ થાય છે તો આ મર્ક્યુરી કોષની અંદર એનોડ તરીકે ઝિંક એમાલ્ગમ હોય છે અને કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ હોય છે ત્યાં અહીંયા ખાસ ધ્યાનમાં રાખો અહીંયા ઝિંક છે પ્લસ Hg અહીંયા MnO2 છે મેંગેનીઝ ડાયોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ છે NH4+ પ્રક્રિયા માટે એનોડ કેથોડ યાદ રાખવા જરૂરી છે અહીંયા એનોડ તરીકે છે ઝિંક એમાલ્ગમ અને કેથોડ તરીકે છે HCO તો આની પ્રક્રિયાને આપણે સમજી લઈએ ઝિંકમાંથી બનશે ઝિંક 2+ ઝિંકનો મર્ક્યુરી જે ઝિંક સરસ છે ઝિંક 2+ 2 ઇલેક્ટ્રોન માઇનસ સિમ્પલ પ્રક્રિયા છે 2 માઇનસ તો અહીંયા ઝિંક એમાલ્ગમમાંથી ઝિંક 2+ બને છે અને એની અંદરથી આ ઝિંક 2+ બનાવી શકાય અથવા ઝિંકનો ઓક્સાઇડ પણ બની શકે ZnO જેને ઓક્સિજન જોઈશે મારે તો ઓક્સિજન માટે હું OH- ઉપયોગ કરી શકું 2OH- એમાંથી H2O છૂટો પડે જરા બેલેન્સ જોઈ લો માઇનસ 2 આ બધું માઇનસ 2 એટલે બેલેન્સ 1 થઈ ગયું સિમ્પલ પ્રક્રિયા છે યસ ઝિંકમાંથી ઝિંક 2+ બન્યા એટલે અહીંયા તટસ્થ થઈ ગયું ઓક્સિજન માઇનસ 2 જોડાણ એક ઓક્સિજન છે એક ઓક્સિજન 2 થઈ ગયા હાઇડ્રોજન પણ 2 થઈ ગયા વેરી ગુડ મર્ક્યુરી ઓક્સાઇડ છે મર્ક્યુરી ઓક્સાઇડ એમાં કેથોડની પ્રક્રિયા એટલે પ્લસ 2 માંથી મર્ક્યુરી બન્યો એટલે 0 પ્લસ 2 માંથી 0 ઘટાડો મતલબ રિડક્શન ત્યારે આ જે OH માઇનસ છે તે છૂટા પડશે OH માઇનસ છૂટા પાડવા છે તો પાણી વાપરવું જોઈએ 2OH માઇનસ છૂટા પાડવા છે ઓક્સિજન એક ઓક્સિજન બે 2OH માઇનસ છૂટા પડી અને બે ઇલેક્ટ્રોન એટલે બેલેન્સ પણ થઈ ગયું બધું તો અહીંયા એનોડ અને કેથોડની પ્રક્રિયા આ રીતની છે જોઈ શકો છો 0 માંથી પ્લસ 2 છે આ વધારો ઓક્સિડેશન એનોડ ઉપરની પ્લસ 2 માંથી 0 ઘટાડો રિડક્શન કેથોડ ઉપરની પ્રક્રિયા ફૂલ પ્રક્રિયા લખવી હોય તો લખી શકો છો તમે આના સિવાય હું બાકી બધું લખી નાખું કે તમારી ફૂલ પ્રક્રિયા થઈ જશે 2OH માઇનસ 2OH માઇનસ 1 ઉડી જાય છે HGO એમાંથી બની ગયું HG પ્લસ ઝિંક ઓક્સાઇડ યસ તો આ પ્રક્રિયા છે તમારી મર્ક્યુરી કોષની મર્ક્યુરી કોષ એટલે જે બટન સેલ આપણે સંદર્ભમાં કરીએ છીએ જે તમારા કેલ્ક્યુલેટરની અંદર પણ ઉપયોગી છે ઓછા વોલ્ટેજ 1.35 વોલ્ટેજ આપે છે આજકાલની જે બેટરી તમે લેઝર લાઇટ મેળાની અંદર જોવો છો લેઝર લાઇટ લ્યો છો એ લેઝર લાઇટ પણ મર્ક્યુરી કોષ છે એનોડ તરીકે ઝિંક એમાલ્ગમ છે ઝિંક સરસ છે અને કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ વપરાય છે જેવી રીતે ત્યાં એમોનિયમ ક્લોરાઇડ અને ZnCl2 હતું એમ અહીંયા લુગદી તરીકે NaOH અથવા KOH હોઈ શકે બેઝ NaOH અથવા KOH ત્યાં લુગદી તરીકે એમોનિયમ ક્લોરાઇડ અથવા ZnCl2 હતો એમ અહીંયા NaOH KOH ત્યાંથી OH માઇનસ નો ઉપયોગ કરેલો છે તો ખૂબ સરસ અને સરળ છે ખાલી ધ્યાનમાં રાખવાનું છે એનોડ અને કેથોડ ત્યાર પછી છે દ્વિતીય કોષ તો દ્વિતીય કોષની અંદર ફરીથી ઉપયોગ કરી શકાય પુનઃ ઉત્પાદિત કરી શકાય મૃત થયા પછી ફરીથી જીવિત કરી શકાય
કોષ છે લેડ સંગ્રહક કોષ જ્યારે તે ડિસ્ચાર્જિંગ હોય એટલે કે ડિસ્ચાર્જિંગ એનો મતલબ શું થયો કોષ વપરાશમાં હોય ત્યારે કોષ વપરાશમાં હોય ત્યારે એની પ્રક્રિયા કેવી રીતે થાય છે એનોડ અને કેથોડ ઉપર એનોડ એ લેડ ધાતુ છે અને કેથોડ તરીકે PbO2 છે PbO2 એનોડ તરીકે Pb માંથી બને છે PbSO4 આની અંદર લેડ ના સળિયા હોય છે લેડ ના સળિયા જેને 38% સલ્ફ્યુરિક એસિડ ના દ્રાવણમાં ડૂબાડેલા હોય છે 38% સલ્ફ્યુરિક એસિડ ના દ્રાવણની અંદર ડૂબાડેલા હોય છે એટલે આ જે SO4 માઈનસ 2 છે તે ક્યાંથી આવશે સલ્ફ્યુરિક એસિડ માંથી Pb માંથી ભેગો Pb પ્લસ 2 આ SO4 માઈનસ 2 અહીં SO4 માઈનસ 2 જ છે બેલેન્સ કરવા માટે માઈનસ 2 છે આગળ બે ઇલેક્ટ્રોન પર નાખો માઈનસ 2 એટલે બંને બાજુ વીજભાર પણ બેલેન્સ થઈ ગયો જોઈ શકો છો ફરી એક વખત એનોડ ઉપરની પ્રક્રિયા Pb માંથી Pb SO4 ભેગો SO4 માઈનસ 2 38% સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ છે આપણે એમ કહીએ તમારા ઘરે પણ લેડ સંગ્રહક કોષ જે ચાર્જિંગ બત્તી છે જે વાળીએ લઈ જાય છે નાકા બાંધવા ટાણે એ લેડ સંગ્રહક કોષ એ જ્યારે ચાર્જિંગ કરો છો તે તમારો લેડ સંગ્રહક કોષ છે જેના વિશે આપણે ભણી રહ્યા છીએ એનોડ તરીકે લેડ છે અને કેથોડ તરીકે PbO2 છે PbO2 માંથી પણ PbSO4 બને છે SO4 ક્યાં થી આવ્યો તો કે SO4 2 માઈનસ અહીંયા છે તો Pb અહીંયા Pb પ્લસ 2 છે સોરી ઓક્સિજન માઈનસ 2 ઇન્ટુ માઈનસ 4 એટલે અહીંયા Pb પ્લસ 4 છે અહીંયા Pb પ્લસ 2 છે પ્લસ 4 માંથી પ્લસ 2 ઘટાડો એ ડસ Pb 0 છે અહીંયા Pb પ્લસ 2 છે Pb SO4 માઈનસ 2 છે 0 માંથી પ્લસ 2 વધારો એટલે એનોડ અને ઓક્સિડેશનની પ્રક્રિયા છે તો આવી રીતે તમે પ્રક્રિયાને સમજાવી શકો છો એનોડમાં Pb માંથી PbSO4 બને છે કેથોડ PbO2 માંથી PbSO4 બને છે આ ઓક્સિજન છે તે 2 મોલ ઓક્સિજન 2 મોલ પાણી છૂટા પડે તો 4 હાઇડ્રોજન એટલે 4H+ SO4 માઇનસ 2 ના 2 મોલ એટલે 2 મોલ 4H+ ના એટલે તેની છે 2 મોલ H2SO4 આ બંને થઈને થશે 2 મોલ H2SO4 બેલેન્સ કરવા માટે જો અહીંયા વિભાગ છે માઇનસ 2 અહીંયા છે પ્લસ 4 એટલે ટોટલ થયો પ્લસ 2 એને 0 કરવા માટે ઉપયોગ કરી 2 ઇલેક્ટ્રોન માઇનસ 2 ઇલેક્ટ્રોન માઇનસ એટલે આનું થઈ ગયું કુલ પ્રક્રિયા યસ ફૂલ પ્રક્રિયા લખી નાખી Pb પ્લસ PbO2 પ્લસ 2 મોલ સલ્ફ્યુરિક એસિડ 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન બીજા 2 મોલ PbSO4 પ્લસ 2 મોલ H2O આ પ્રક્રિયા ક્યારે છે જ્યારે કોષ કાર્યરત હોય વપરાશમાં હોય એટલે ડિસ્ચાર્જ થતો હોય ત્યારની આ પ્રક્રિયા છે હવે ત્યારે ડિસ્ચાર્જ થઈ જાય અથવા તમે ને જ્યારે ચાર્જિંગમાં મૂકો છો ત્યારે વિદ્યુત પ્રવાહ ઉલટાય છે અને તમને અનુક્રમે PbSO4 માંથી Pb એનોડ ઉપર પ્રક્રિયા ઉલટાઈ જાય બસ આ પ્રક્રિયા ફરીથી આમ લખી શકો એનોડ ઉપર કેવી રીતે પ્રક્રિયા થાય PbSO4 2 ઇલેક્ટ્રોન માઇનસ માંથી બનશે Pb અને SO4 2 માઇનસ અહીંયા પ્લસ 2 છે એમાંથી 0 થયો એટલે તમારી પ્લસ 2 માંથી 0 એટલે ઘટાડો ઘટાડો એટલે રિડક્શન એટલે કે એ તમારી કેથોડની એનોડની પ્રક્રિયા છે કેથોડની થઈ છે કેથોડની પ્રક્રિયા છે તે એનોડની થઈ છે પ્રક્રિયા ઉલટાઈ જશે PbSO4 માંથી Pb મળશે PbSO4 માંથી PbO2 એનોડ છે તે કેથોડની પ્રક્રિયા થઈ જાય કેથોડ તે એનોડની પ્રક્રિયા થઈ જાય છે તો આ સરળ છે લેડ સંગ્રહક કોષ લેડ સંગ્રહક કોષ બહુ મહત્વનો છે પ્રમાણમાં બનાવવો સસ્તો છે એટલા માટે ખૂબ જ ઉપયોગી થાય છે નિકલ કેડમિયમ સંગ્રહક કોષ નિકલ કેડમિયમ સંગ્રહક કોષની આમ પ્રક્રિયા જટિલ છે ઉત્પાદન કરવું મોંઘો છે
જે તમે બેટરી વાપરો છો મોબાઈલ કે નિકલ કેડમિયમ સંગ્રહ કોષ છે તો આના કરતા આયુષ્ય વધારે છે નિકલ કેડમિયમ સંગ્રહ કોષનું તો એની અંદર કેડમિયમ ધાતુ વપરાય છે અને નિકલ NiOH3 વપરાય છે તો નિકલ કેડમિયમ છે એમાંથી કેડમિયમ પ્લસ 2 બને છે એટલે કે એનોડ તરીકે કેડમિયમ છે કેથોડ તરીકે NiOH3 છે કુલ પ્રક્રિયા લખું છું CDO વધુ NiOH twice બની જાય છે એક OH ઘટી ગયો એક ઓક્સિજન અહીં આવી ગયો તો બાકીનું વધારો થયો હાઇડ્રોજનનો હાઇડ્રોજનને છૂટો પાડવાનો છે NiOH twice CDO એક હાઇડ્રોજન H+ તરીકે છૂટો પાડી શકો યા H2O તરીકે પણ તમે છૂટો પાડી શકો છો બે મોલ લ્યો અહીંયા તો 3 × 6 હાઇડ્રોજન બે અહીંયા વપરાઈ ગયા બે અહીંયા 4 × 6 ઓક્સિજન 3 ઓક્સિજન 2 એટલે 4 × 5 ઓક્સિજન 6 થવા જોઈએ 3 × 6 ઓક્સિજન તો અહીંયા 2 છે 2 4 છે અને 5 એને બમણા કરવા માટે 2 વડે અને 2 વડે ગુણ્યા તો પ્રક્રિયાનું બેલેન્સ પણ આ રીતે કરી શકાય છે તમારી ટેક્સ્ટની અંદર તે પ્રક્રિયા આપેલી છે અને 1 મોલના સંદર્ભમાં સમજાવેલી છે પણ બેલેન્સમાં પ્રોબ્લેમ હોઈ શકે નિકલ છે નિકલ એક જ મિનિટ ફરીથી ટ્રાય કરી લો એક નિકલ છે એના 2 મોલ લઈ લો તો થઈ જશે યસ ઓક્સિજન 3 × 6 ઓક્સિજન તો અહીંયા છે 2 × 4 5 × 6 થઈ ગયું યસ નિકલ 2 હાઇડ્રોજન 3 × 6 2 × 4 એટલે છે ઓકે સિમ્પલ પ્રક્રિયા છે થોડો સમય આપવાથી તમે એનોડ કેથોડની પ્રાથમિક અને દ્વિતીયક કોષ વિશે સમજાવી શકશો ફરી એક વખત કહી દઉં બેટરી 2 પ્રકારની છે પ્રાથમિક કોષ કોષ 2 પ્રકારના છે પ્રાથમિક કોષ અને દ્વિતીયક કોષ કોને પ્રાથમિક કોષ કહે છે જે એક વખત વાપરી લીધા બાદ ફરીથી ઉપયોગમાં ન લઈ શકાય તેને સૂકો કોષ તેને પ્રાથમિક કોષ કહે છે ખરેખર આ સૂકો કોષ નથી ભીનો કોષ છે સૂકા કોષમાં ક્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય નહીં ખરેખર આ ભીનો કોષ છે એની અંદર લુબ્ધી સોડિયમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેવો છે અથવા તો એમોનિયમ ક્લોરાઇડ અને જેટેન સીઓની લુબ્ધી પેસ્ટ વાપરવામાં આવે છે તો આ પ્રકારના 2 પ્રકારના કોષ છે પ્રાથમિક કોષ અને દ્વિતીયક કોષ રિવિઝન નથી કરાવતો સમજી ગયા છો કોર્સ કરીને પણ તમે ફરીથી જોઈ શકો છો થેન્ક યુ વેરી મચ